بسم الله الرحمن الرحيم وقرآنا فرقناه لتقرأه على الناس على مكث ونزلناه تن اعوذ باللہ من الشیطان الرجیم الرجیم بسم اللہ الرحمن الرحیم الحمد لہذہ والصلاة لہذہ اما بعد اپنی بات چیت یہ وشی چاری رہی تھی کہ دکارو نفرت کروی کوئی نے اپنی راکھو یہ اسلام ماں بلکل یعنی منانا تھی અલબત્ત કોને અપ્રિય રાખવા જોઈએ કોને ધિક્કારવા જોઈએ કયા લોકોથી નફરત રાખવી જોઈએ એના બાબતે ઈચ્છા અમે સ્પષ્ટતા કરી છીએ કે જેમાં અગર આપણે એક એવો ઉસુર બનાવવા ઈચ્છીએ કે એક શબ્દમાં એ બધા લોકોનું વર્ણન આવી જાય કે જેને ધિક્કારવાની ઈચ્છા છૂટ આપી છે અને એક શબ્દમાં જ એ બધા લોકોનું વર્ણન આવી જાય કે જેમને ધિકારવાની ઈસ્લામે છૂટ નથી આપી તો આપણે એ કહી શકીએ છીએ કે ઝાલિમોને ધિક્કારવાની ઈસ્લામે રજા આપી છે અને જે લોકો ઝાલિમ નથી એમને ઈસ્લામે ધિક્કારવાની છૂટ આપી નથી કુરાને સ્પષ્ટપણે કહી દીધું છે કે ઝાલિમો પર અલ્લાહની પણ રાનત છે જ્યારે અલ્લાહ રાનત કરે છે તો પછી માણસો ને રાનત કરવામાં કોઈ વાંધો નથી હોઈ શકતો સૂર્યહુતની આયાત નંબર અઢારની અંદર પરવરી આરંભ કઈ છે કે અલ્લાહ રાનત અરજારીન કે સમજી જાઓ જાણી લો આગા થઈ જાઓ કે અલ્લાહ જે છે એ ઝારીમ લોકો ઉપર રાનત કરે છે તો આપણને એ તો ખબર પડી ગઈ કે ઝારીમ લોકો ઉપર રાનત કરી શકાય છે ઝારીમ કહેવાય કેને કોને કહેવાશે તો એક તરફ બીજો આપણી પાસે ઉસુર છે મિલાવશું તો આપણને સ્પષ્ટ થઈ જશે કે લોકોથી છે કે ઉપર લાનત કરવાની મોમીનને ધિક્કારવાની મોમીનથી નફરત કરવાની છૂટ આપવામાં આવી બલકે દરેક સંજોગોમાં મોમીનનું માન જાળવવાનો હુકમ આપવામાં આવ્યો છે ત્યાં સુધી કે મોમીન ગુનાહગાર પણ હોય તો પણ એના ગુનાથી ભરે નફરત થાય પણ મોમિનથી નફરત નથી કરી શકાતી તો એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ઝારીમથી મુરાદ મોમિન ઝારીમો છે ગુના પોતેમાં એક જુલમ છે પણ જ્યારે મોમીને કોઈ ગુના કર્યો છે ને આપણને ખબર પડી ગઈ તો આપણને એના ગુનાની ખબર પડી છે બની શકે છે કે એ ગુના કર્યા પછી થોડા સમય પછી એ તોબા કરી દીધી હોય અને બારગાય પર્વતગા આલમમાં એની તોબા કબૂલ થઈ ગઈ હોય અને અત્યારે એ ગુનાગાર રહ્યો હોય તો એ હિસાબથી જાલિમ નથી રહ્યો એટલે મોમીન ઉપર કોઈ સંજોગમાં રાનતની છૂટ નથી મળતી મગર કાફિર જેનો કુફર બરકરાર છે અને જ્યાં સુધી જબાનથી કર્મનો ઇઝહાર નહીં કરે તોબાનો ઇઝહાર કરવો જરૂરી નથી કર્મનો ઇઝહાર નહીં કરે ત્યાં સુધી એનું કુફર ખતમ થવાનો કોઈ સબૂત નહીં મળે એ જ રીતે એ માણસ કે જે વિદાય તે અહેબેત અહેમુસ્સાલામથી નીકળી ગયો છે અને અહેબેત અહેમુસ્સાલામના દુશ્મનોથી દોસ્તી કરે છે દુશ્મનોથી મોહબત કરે છે તો આ માણસ જ્યાં સુધી પોતાના ખરીદા ખરા અકિદાનો ઇઝહાર નથી કરતો પોતાના ખરા અકિદાને સ્પષ્ટ નથી કરતો ત્યાં સુધી ઝાલીમની ફહેરિશમાં રહેશે તો ઝાલીમ માટે લાનતની ઇજાજત છે પણ મોમીન માટે રાનતની યાદ નથી ત્યાં સુધી કે માસૂમ અહેસામ ફરમાવે છે અગર કોઈ મોમિન ઉપર રાનત કરે એને જેના ઉપર રાનત ના કરવી જોઈએ એના ઉપર રાનત કરે તો માસૂમ શું ફરમાવે છે અને રાવી પણ મશહૂર આવી છે અબુ હમઝા એ સુમારી મશૂર સાબી છે ઇમામ અહેસામના એમનાથી મનસુબ દુઆ અબુ હમઝા સુમારી ઘણી મશહૂર દુઆ છે સુમારી અને સેમારી બંને તરફુસ કરવામાં આવે છે એના નામ સાથે આ જે અબુ હમઝ સુમારી છે જે ચોથા મામસ નામના હતા અને એમનાથી દુઆ મનસુખ જે છે એને દુઆ જે છે આરેફીનની દુઆ કહેવામાં આવે છે બહુ ભરી દુઆઓ દુઆ છે આ થોડી લાંબી છે પણ માણસ અગર હિંમત કરીને એકવાર તરજુમો પડી રહી તો પછી જે અરબી દુઆ પડશે એનો મજા પણ આવશે અને ખબર પડશે કે માણસ પોતાના પર્વતિકારથી કેવી રીતે વાતચીત કરે છે કેવી રીતે ખુદાથી હમકરામ થઈ શકે છે આ દુવામાં તરીકો માસૂમ બતાવ્યો છે કે ઇમામિસામ જે રીતે વાત કરી રહ્યા છે ખુદાથી જે રીતે મુનાજાત કરી રહ્યા છે એનાથી માણસને રીતભાત આવડે કે બંદાને ખુદાથી વાત કેવી રીતે કરવી જોઈએ બંદાને પર્વતિકારની બારગામાં કેવી રીતે રજૂ થવું જોઈએ તો ખેર આ દુઆ એવો સુમારી મફત જ્ઞાનમાં પણ છે અને માણસે પડવી જોઈએ આપણે ઘણી દુવાઓ એવી છે કે જે માત્ર માહે રમઝાન સુધી મર્યાદિત રાખી દીધી છે કે શબ્ય કદરમાં પૂરી રાત જાગવાનું હોય તો પછી એક લાંબી દુવાઓ પડીએ કે આવી દુવાઓ જે છે માણસે સમય નીકાળીને પડતી રહેવી જોઈએ તો ખેર અબુ હમદા સુમારી રિવાયત કરે છે કે અને અભી હમઝા સુમારી અચ્છા આ રિવાયત કિતાબ અર કાફીની જેલ નંબર બેના પેજ નંબર ત્રણસો સાઠ ઉપર મોજૂદ છે અરબી અર કાફી એમાં રાવી છે અબુ હમઝા સુમારી એ કહે છે કે કાલ સમે તો અબા જાફર અલી કારણ કે ચોથા ઇમામ સામે સાબી પણ હતા અને પાંચવા ઇમામ સામે સાબી પણ હતા તો આ પાંચવા ઇમામ સાહેબથી રિવાયત નકલ કરે છે અબુ હમઝા સુમારી કહે છે કે મેં પાંચવા ઇમામ અલી સામને ફરમાવતા સાંભળ્યા કે યકૂલ કે આ ફરમાવી રહ્યા હતા કે ઇન ન લાનતા એઝા ખરજત મિન ફૈય સાહેબ હા તરદત બૈનહુમા ફ ઇન વજદત મસાઅન વ ઇઝા રજઅત સાહેબી હા કે માસમ શું ફરમાવ્યા છે કે આગળ કોઈ માણસ રાનત કરે મોઢામાંથી અને જેના ઉપર એ રાનત કરી રહ્યો છે આગળ એનો યોગ્ય છે જેવી રીતે એ ઝાલીમો જે સ્પષ્ટ છે માણસ ફેરવાનું પણ રાનત કરે નમૃદ ઉપર રાનત કરે શૈતાન ઉપર રાનત કરે અબુ જહેર અને એના જેવા બીજા જાલીમો ઉપર રાનત કરે તો સ્પષ્ટ છે તો જ્યાં એ રાનત કરે છે અને જેના ઉપર રાનત કરી છે એ રાનતના યોગ્ય છે તો તો એ રાનત એની પાસે પહોંચી જશે પણ અગર એ ગલત માણસ ઉપર રાનત કરી કે જે મોમીન છે જેના ઉપર રાનત ન કરવી જોઈએ એના ઉપર રાનત કરી તો એ રાનત ફરીને પાછી એ માણસ પર જ આવશે રાહ તો માસૂમની હદીશથી પણ ખબર પડી જાય છે કે માણસ કોઈ મોમીન ઉપર દાન નથી કરી શકતો અયોગ્ય વ્યક્તિ ઉપર ઉપર દાન નથી કરી શકતો એટલે અગર માણસને કોઈ વ્યક્તિના કિરદાર બાબતે શંકા હોય ઘણા પાત્રો એવા છે કે જેની બાબતે માણસ તહેકીક કરે તો ખબર પડે કે સારા હતા એ ખરાબ હતા પણ સામાન્ય માણસોને ખબર ના હોય કે કેવા હતા એટલે સામાન્ય માણસો ઘણા લોકોના નામ સાંભળી અને એના માટે જે ઘડાયેલી વાતો છે એને સાંભળીને સમજે કે બહુ સારા માણસો હતા તહેકિકમાં જાય તો ખબર પડે કેવા હતા તો શંકામાં હોય તો માણસ એક ઉમમી કરી શકે છે કે પર્વતીગા દરેક જારીમો પર રાનત કરે તો એ સારીમાં સામેલ હશે તો પોતે રાહત પહોંચી જશે પણ જ્યાં સુધી તેને એ યકીન ના હોય કે એ દાયરે ઇમાનથી ખારીજ છે ત્યાં સુધી કોઈ એવી વ્યક્તિ ઉપર રાનત કરવી યોગ્ય માનવામાં નથી આવી કારણ કે ઈસામે એ વાતને સ્પષ્ટ કરી દીધી છે બિલકુલ કે મોમિન ફરે તે ગુનાગાર હોય ગુનાગાર મોમિન જે છે એ પણ નેક ગેરમોમીનથી અફઝર છે આપણી સામે બે માણસો હોય એક માણસ જે છે નેક પરેઝગા નમાજી રોજેદાર બધું છે પણ એની પાસે વિદાય તે નથી મોરા એ સામેથી નથી રાખતો યા મોરા હિસાબથી મોહબ્બત રાખે છે પણ સાથે એમના દુશ્મનોથી મોહબ્બત રાખે છે કારણ કે આ વસ્તુ થઈ જ શકતી નથી કે માણસ જે છે કોઈ વ્યક્તિથી મોહબ્બત કરે અને એના દુશ્મનથી મોહબ્બત કરે પણ ઘણા લોકો હોય છે જે બે તરફ રાખે છે આવો અગર નેક પરેઝગાર નમાઝી રોજેદાર હોય તો એના મુકાબલામાં એક એવો મોમીન કે જેનો અકીદો સાચો છે જે અહેરબૈત અરમુસ્લામથી મોહબત રાખે છે એમના દુશ્મનોથી દુશ્મની રાખે છે ભરે એ ગુનાગાર હોય તો કોઈ અફઝલ છે ઓરા નમાઝી ઓરા રોજેદારના મુકાબલામાં તો મોમીન અગર ગુનાગાર પણ છે તો એનું માન જાળવવું જરૂરી છે નહી જવાબદારી પૂરી કરવી અલગ વસ્તુ છે એનાથી નથી થઈ શકતો પણ જે છે એના એ જ રીતે તબલા અને તબડાના અવારથી અને બરાત અને બેઝારીના વારથી આપણે વાત કરી હતી પાછળ દસમાં અને એ જ રીતે કુરાનની આયાતો હદીસો પણ એ વાતને સ્પષ્ટ કરે છે કે લાનત જ્યારે કરવાની છે તો એ વાતનો ખ્યાલ રાખવાનો છે કે જે યોગ્ય લોકો છે જારીમો છે એના ઉપર પણ રાનત કરવામાં એ રીતે રાનત નથી કરવાની કે જેના લીધે ફસાદ પેદા થાય અને આપણા સારા લોકોને પણ લાનત કરવામાં આવે એ બાબતે હરીશ શું કહે છે ઇમામ સાદિક આસામથી મનસુભ હરીશ કે જેમાં ઇમામ આસામ એ લોકોને મના કરે છે જે ખુલે આમ જે છે એ રીતે રાનત કરે છે કે જેના લીધે માણસ معشرا سماج میں فساد پیدا تھا امام کہ فرمے سب ودا ہو امام صاحب کہی جائے جی کہ تمہیں لوگوں بچو اللہ نہ دشمنوں تھی دشمنوں پر لانت یہ کئی ریتے کہ یہ سامبرتا ہوئے یہ سامبرتا ہوئے یہ تم اللہ نہ دشمنوں پر لاند نہ کرو اللہ دشمنوں با گئے ہے رسوا دشمن ادا دشمن ہے مسمی دشمن ادا دشمن ہے چھے اللہ ہے دشمنوں نے تمہیں یہ ریتے رنت نہ کرو یہ سامبرتا ہوئے ورنہ نتیجہ سن تھا سا کہ اگر تمہیں کرسو تو فیسوب اللہ عدوان بغیر علمین نتیجہ یہ نہیں کرسے کہ یہ اللہ نے خراب کہہ منصوبے جب جیسے خبر نہیں ہوئے جاہی رسے કારણ કે ઘણા લોકો એવા જ છે બિચારા કે એની પાસે સાચું દિન પહોંચ્યું નથી અગર એની સામે હકીકત હોય એ લોકોના કિરદારો હોય કે જેમણે જે જુલ્મો કર્યા છે સાચી હકીકત હોય તો ક્યારેય એ લોકોને એને ના માનતા હોય પણ એની સામે સાચી હકીકતો નથી જાહેર છે અને જાહેરતમાં એ કેટલાક લોકોને સારા સમજી જાય છે હવે આપણે એની સામે એને એને એ લોકોને જેને તેઓ સારા સમજી જાય છે એના ઉપર નાનદ કરશું તો એકદમ ગુસ્સો આવશે અને એને હકીકત તો ખબર નથી આપણને હકીકત ખબર છે કે એ લોકો જેને માને છે એના કરતો તો શું હોતા પણ એને તો ખબર નથી એ નતીજામાં શું કરશે કે અલ્લાના દુશ્મનો પણ આપણે રાહત કરીએ છીએ અલ્લાહને ખરાબ કહેવું શરૂ કરી દેશે યા અલ્લાહના બરગઝીતા બંધાઓને ખરાબ કહેવાનું શરૂ કરશે તો આના કારણ આપણે બનશું કારણ કે આપણે ગરજ જગ્યાએ અને ગલત તરીકાથી રાહત કરી છે તો આનાથી જે હે ઇમામ રોકે છે અને આ તો હતી છે કુરાનની આયત પણ આ રીતની વાત સ્પષ્ટ કરે છે કે કુરાનની આયત જે છે સુરે અનઆમની આયત નંબર એકસો આઠ એમાં કુરાન શું કહે છે કે વલા તુબુના યદ અમી દુનલાહ કે તમે એ લોકોને બુરા ભરાનો કહો દાનતો ન કરો ખરાબ વાક્યનો કહો બેઝારીનો ઇઝહાર ના કરો એ લોકોથી એ લોકોથી કે જેને તેઓ અલ્લાહને છોડીને પુકારે છે گناہ روکو چھے جا ازان انتی مانتا ازان بندہ نے پرستی شروع کر دے چھے ازان بندہ انہیں پاسے ایٹرا بھاگی پڑے چھے کہ اگر یہ اللہ نے ویروت بات کے تو مانو 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 تیجا تھا ہی چھے ازان کہی چھے کہ تم یہ روکو نے خراب نیا کیا کیا سنجھو گما کہ فیصب اللہ آدوان بغیر ازمین کہ یہ روکو ایم نہ تھا کہ اللہ نے خراب کیوا مانڈے جا رہے ہیں کہ خبر ہی نہ ہوئے کہ ادا روک خراب ہے اللہ نے خراب نہ کہو یہ جہارت حالت میں الا نے خراب نہ کہاں مانڈی کزا رزل ربیم مرجم پیو نبیم یا مزو پو کہ آج ریتے آپ کہ میں آج ریتے سامنے امروں نے مزہ کریں گے અને જ્યારે માણસ એવો થઈ જાય કે પર્વતગાર એની હિદાયત ના કરે અને એના હાર ઉપર છોડી દે તો માણસની કેફિયત એ થઈ જાય કે જે કરતો કરતું હોય એને સારું લાગે ખરાબ કામ કરતું હોય તો મને લાગે કે હું બહુ સારું કામ કરી રહ્યો છું તો આને કહેવાય કે પર્વતગારે એને એને ખરાબ હાર પર છોડી દીધો અને એનો અમલ જે છે એના માટે સારો થઈ ગયો પછી આવો માણસને માટે એને ખુદાને ખરાબ કેવું પણ કોઈ ભારે નથી પડતું ખુદાના નેક બંદાઓને ખરાબ કેવું પણ એને ભારે નથી પડતું પર્વધિકાર કહે છે આવા લોકોને અગર તમે એની સામે ખરાબ કહેશો તો એ ખુદાને પણ ખરાબ કેવા રાખશે કે આ લોકો સામે એના અમરો જે છે સારા થઈ ગયા છે ફરવા નહીં કરો થોડા ટાઈમ જિંદગી ગુજારી જશે અને પછી તો એને એના પર્વધિકારની તરફ જ પાછું આવવાનું છે અને પછી એને પર્વધિકાર બતાવી જશે કે એ લોકો શું કરતું તો કરતા હતા એમના અમરો શું હતા એટલે ઘણી વસ્તુ એવી છે કે જ્યાં માણસે એહતિયાત કરવાની જરૂર છે દિલથી જારીઓને ધીક્કારવા જરૂરી છે પણ જબાન ઉપર દર વખતે જારી કરવી ધિક્કારને એ યોગ્ય નથી એ અખરાકમાં બીજી પણ કેટલીક બાબતો છે જેને આપણે ઇન્શાલ્લા આગામી દસ મળશું અત્યારે માત્ર અહીં સુધી રાખીએ છીએ અસલામ વરહમતુલ્લા વરકાતો